વિવિધ કારણસર પરેશાન કરવામાં આવતા હોવાથી રજૂઆત અનેકવાર એસીબીના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી જે અનુસંધાનમાં લાંચ રિશ્વત વિરોધી બ્યુરોના નિયામક દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેમાં એસીબી માં નોંધ ગુનાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે લાંચ રિશ્વતના કેસમાં ફરિયાદીએ જે વિભાગ અંગે ફરિયાદ કરવામાં આવી હોય તે વિભાગ દ્વારા હેરાનગતિ કરવાના કિસ્સા પણ બન્યા છે જેથી આ બાબતે ધ્યાનમાં રાખીને એસીબીના વડા ડોક્ટર શમશેર સિંઘ દ્વારા સીએઆરસીઈ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જે અંગે માહિતી આપતા નિયામક શમશેર સિંઘે જણાવ્યું કે ટ્રેપ સફળ થાય કે નિષ્ફળ થતી હોય છે પરંતુ આક્ષેપિત વિભાગ દ્વારા બાદમાં ફરિયાદીને સરકારી કામમાં અસહયોગ આપવામાં આવે છે જેથી લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે જેના કારણે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર વધવાની સાથે એસીબીની પણ વિશ્વસનીયતા ઓછી થાય છે જે તે કેસ ના ફરિયાદી ને મળીને તેમને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવવામાં આવશે જે બાદ તેનું નિરાકરણ પણ કરવામાં આવશે આમ એસીબી ના કેસ ના ફરિયાદી ને પૂરતી સુરક્ષાની ખાતરી આપવામાં આવશે સાથે સાથે લાંચની ફરિયાદ બાદ તેના સરકારી કામ ને અસર ન પહોંચે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે એસીબી દ્વારા ફરિયાદી ને જરૂરી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપવાની જોગવાઈ કરવામાં આવી છે જેથી કેસ ના લગતા મહત્તમ પુરાવા પણ એકઠા કરી શકાશે આમ એસીબીએ હવે કામગીરી વધારે અસરકારક બનાવવા માટે વિશેષ યોજના સૌ પ્રથમ લાગુ કરી છે